નમસ્કાર, સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. આપની સાથે હું છું દીપિકા. તો સમાચારની શરૂઆતમાં નજર કરીએ સોરઠના સમાચાર પર. તો ગુજરાતમાં કમોસમી વરસાદે માથાકૂટ સર્જી છે. એક તરફ ઉનાળુ પાક અને બીજી તરફ વરસાદ, જેના પરિણામે મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. રાજકોટ, સુરત જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો હતો, જ્યારે જૂનાગઢમાં પણ વરસાદ જોવા મળતા લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. ગિરનાર પર વરસાદ વરસતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. સાથે જ ભાવનગરના ગારિયાધાર અને પાલીતાણામાં પણ વરસાદ વરસ્યો છે. સામે અમરેલીમાં પણ વરસાદ જોવા મળતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં અને જામનગરના જોધપુરમાં પણ વરસાદે દસ્તક દીધી હતી. આમ તો આ સમયે ગુજરાતમાં ગરમી ભૂકા કાઢી નાખતી હોય છે, પરંતુ લાગે છે વાતાવરણમાં આવતું પરિવર્તન ગુજરાતમાં પણ જોવા મળી રહ્યું છે. હાલ તો ગુજરાતમાં સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજ પડતા પડતા વરસાદ જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં ગુજરાતીઓ પરેશાન થઈ રહ્યા છે અને ખેડૂતોને નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે. તો ગુજરાતમાં હજુ પણ 48 કલાક ભારે છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ હજુ પણ વરસાદ નોંધાઈ શકે છે. કમોસમી વરસાદે ખેડૂતો પર પડ્યા પર પાટું સમાન સ્થિતિ સર્જી છે. સૌરાષ્ટ્રમાં તો આજનો દિવસ જાણે ચોમાસું હોય તેમ જોવા મળી રહ્યું છે. રાજકોટ, જામનગર, દ્વારકા, ભાવનગર, અમરેલી, જૂનાગઢમાં વરસાદે લોકોને ઉનાળુ ભૂલાવી દીધું છે. હવામાન વિભાગનું માનીએ તો 23 માર્ચમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, મહીસાગર અને નર્મદામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં હળવો કે ગાજવીજ સાથે વરસાદ પડે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. જ્યારે 24 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ અને આણંદમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તો
मनपानी टीम जागी छे। श्वान पकड़वानी जे कामगीरी छे ते हाल शुरू करवामां आवी छे। आजे भेस्तान विस्तार में एक बाड़कनो भोग लेवायो अने बाड़कना भोग बाद पालिकानी टीम जागी छे। तो समाचार में हाल बस आटलू ज। आगर समाचार में जोईशुं सीधो संवाद सहयोगी जय शर्मा साथे।